गुड मॉर्निंग एवरीवन। धोरण छ सब्जेक्ट साइंस एटले के विषय विज्ञान आपणे चेप्टर 8 अभ्यास करीए छीए, जेमां छेल्ला लेक्चरमां आपणे માણસનું કંકાલ એટલે કે કંકાલ કોને કહેવાય એની વ્યાખ્યા સમજેલા। એમાં આપણે કીધું હતું કે શરીરના બધા જ હાડકાઓ, આપણા શરીરમાં આવેલા બધા જ હાડકાઓ એવી રીતે ગોઠવાયેલા હોય કે આપણા શરીરને એક સુંદર આકૃતિ અથવા દેખાવ પ્રદાન કરે અથવા તો એક આકાર આપે, અને એના માટે આ હાડકાઓ જેની ગોઠવણી છે એ ચોક્કસ આકાર આપે અને એક માળખું તૈયાર થાય એને આપણે કંકાલ કહીએ છીએ। આ માનવ કંકાલની આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે। મારી પાસે અહીંયા માનવ કંકાલ છે, હું તમને દેખાડું છું। જુઓ, આ જે છે એ માનવ કંકાલની આકૃતિ છે। આ માનવ કંકાલ છે, આમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા શરીરમાં જુદા જુદા હાડકાઓ એની લંબાઈ, એની જાડાઈ, એની પહોળાઈ અલગ અલગ છે, પણ માથાથી લઈને પગ સુધીમાં અસંખ્ય હાડકાઓ આવેલા છે। અને તમારા નોલેજ માટે એક વાત કહું તો આપણા શરીરમાં ટોટલ આખા શરીરમાં 213 હાડકાઓ આવેલા છે। આપણું શરીર જે છે એટલે કે માનવ કંકાલ જે છે એમાં 213 હાડકાઓ આવેલા છે। હવે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ માનવ કંકાલ, તમને જે આકૃતિ આપેલી છે ટેક્સ્ટ બુકમાં આકૃતિ છે આકૃતિ 8.6, તો તમને એવો પ્રશ્ન થતો હશે કે આ આકૃતિ માનવ કંકાલની જ છે? આપણે કેમ માની લઈએ કે આકૃતિ માનવ કંકાલની છે? એને ઓળખવી છે તો કઈ રીતે ઓળખી શકીએ, અથવા તો એના હાડકાઓની જે ગોઠવણી છે એને સમજવી છે, એની જાણકારી મેળવવી છે તો આપણે કઈ રીતે મેળવી શકીએ? તો શરીરના કેટલાક અંગોમાં આવેલા હાડકા અને તેની સંખ્યા અને તેનો આકાર આપણે જોઈએ તો એના ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ, અથવા આપણને ખ્યાલ આવે છે, અથવા આપણે એને અડીએ તો આપણે અનુભવ કરી શકીએ છીએ। એ સિવાય તમે ક્યારેક બીમાર પડ્યા હોય અને એક્સરે કરાવવાનો થયો હોય અથવા એક્સરેનો ફોટો પડાવ્યો હોય તો પણ એ એક્સરે રિપોર્ટ તમે જુઓ, એ ચિત્ર તમે જુઓ તો એના ઉપરથી પણ તમને ખ્યાલ આવે છે કે અહીંયા જે ટેક્સ્ટ બુકમાં આપેલી આકૃતિ છે એ માનવ કંકાલની છે। શું ક્યારેય તમારો અથવા તમારા પરિવારનો કોઈ શરીરનો ભાગ ક્યારેય ઘરમાં, પરિવારમાં અથવા તમારે કોઈ એવી તકલીફ થઈ હોય કે તમારે એ હાથનો અથવા એ શરીરના ભાગનો એક્સરે પડાવવો પડ્યો હોય તો એ એક્સરે રિપોર્ટ જો તમારા ઘરે હોય તો તમે એનું અવલોકન કરશો તો તમને ખ્યાલ આવશે એમાં પણ હાડકાઓ કઈ રીતે ગોઠવાયેલા છે એ ચોક્કસ એ ફોટામાં દેખાય છે। કેટલીકવાર ઈજા થઈ હોય ત્યારે ડૉક્ટર એક્સરે કરાવે છે। ક્યારેક એવું બને કે આપણું ભગવાન ન કરે ને કોઈનું એક્સિડન્ટ થાય, પણ ક્યારેક કોઈનું એક્સિડન્ટ થયું હોય અથવા બાય ચાન્સ ચાલતા કે રમતા પડી ગયા હોય અને વારે વારે દુખતું હોય, દવા આપ્યા પછી પણ મટતું ન હોય તો ડૉક્ટર એવી સલાહ આપતા હોય છે કે એક્સરે કરાવો એટલે ખબર પડે। જ્યારે હાડકાની અંદર અથવા શરીરના અંદરના ભાગમાં ઈજા પહોંચી હોય તો એ કયા ભાગમાં કઈ રીતની કેવી ઈજા પહોંચી છે એ જાણવા માટે પણ એક્સરે રિપોર્ટ કરાવવામાં આવે છે, અને જેનાથી વાગેલી ઈજા એટલે કે આપણને જે વાગ્યું છે એ હાડકામાં કેટલું વાગ્યું છે, હાડકું ભાંગી ગયું છે કે ખાલી ક્રેક પડી છે એના વિશે ખ્યાલ આવે છે, અને એ મુજબ આપણા હાડકાઓ જે છે એમાં કઈ દવાઓ, ડૉક્ટરને કઈ સારવાર કરવી પડશે એનો ખ્યાલ આવે છે। તો એક્સરે ચિત્ર દ્વારા પણ આપણે આપણા શરીરના આકાર વિશે, એમાં હાડકાઓ જે છે એના આકાર વિશે પણ આપણે સમજી શકીએ છીએ। ત્યારબાદ તમારા હાથના આગળના તેમજ ઉપરના ભાગો તરફ, પગના નીચેના ભાગ તરફ એને હાડકાઓનો અનુભવ કરો। તમારી ટેક્સ્ટ બુકમાં એવો પ્રશ્ન આપેલો છે કે તમારો હાથ છે એનો ઉપરનો ભાગ અને આગળનો ભાગ, તો તમે ઉપરનો ભાગ જોશો તો એમાં સહેજ દબાવશો એટલે તરત જ તમને હાડકાનો અનુભવ થશે। હા, અહીંયા હાડકું આવેલું છે, તમે જોશો તો દરેક આંગળી સુધી પહોંચતું હાડકું જે છે એ અલગ અલગ જોવા મળશે। ભલે અહીંયા હથેળી આખી છે, અહીંયા પંજો આખો છે, પણ છતાં પણ અહીંયાથી જુદું જુદું હાડકું જોવા મળશે। એ સિવાય જ્યારે હથેળી તમે સીધી રાખશો ત્યારે અહીંયા ખાડો પડતો જોવા મળે છે, જ્યારે એને મુઠ્ઠીવાળો છો
ત્યારે પણ અહીંયા એક હાડકું જોવા મળે છે. દરેક આંગળી પાસે, અંગૂઠા પાસે આપણને હાડકું જોવા મળે છે. આ જ મુજબ પગમાં પણ તમે આ વસ્તુનો અનુભવ કરી શકો છો. એ સિવાય તમે કોણી છે અથવા ઘૂંટણ છે એને અડીને ત્યાં હાડકું આવેલું છે એનો પણ અનુભવ તમે કરી શકો છો. તમારી આંગળી વાળો, તમારી આંગળી વાળશો, એક્ઝામ્પલ તરીકે આંગળી વાળો, તો અહીંયાથી પણ વળી શકે છે, અલગ અલગ આંગળી વળી શકે છે. એવું નથી થતું કે એક આંગળી વાળી એટલે બધી વળી ગઈ. એક સાથે બધી આંગળી જોડાયેલી નથી. એક વાળવી હોય તો વળે, બે વાળવી હોય તો વળે, અને બધી વાળવી હોય તો પણ વળે છે. એ સિવાય અહીંયાથી વાળવી છે, વળે છે, અહીંયાથી પણ વળે છે અને અહીંયાથી પણ વળે છે. તો આ રીતે આંગળીઓમાં પણ ઘણા બધા હાડકાઓ આવેલા છે. તમારા નોલેજ માટે, તમારી ટેક્સ્ટબુકમાં નથી પણ તમારી જાણકારી માટે કહું તો આપણા શરીરમાં અહીંયા મેં હાડકાની સંખ્યા લખેલી છે 213, તો આપણા શરીરમાં ટોટલ 213 હાડકા છે. તો તમને એવો પ્રશ્ન થતો હોય કે માથામાં કેટલા હાડકા આવેલા છે, તો તમારા નોલેજ માટે, તમારી ટેક્સ્ટબુકમાં છે નહીં પણ તમને જાણકારી આપું નવી, તો આપણા માથામાં ટોટલ 8 હાડકાઓ આવેલા છે. માથામાં તમે કહેશો તો 8 હાડકા આવેલા છે. એ સિવાય વાત કરીએ ચહેરાની, તો આપણા ચહેરામાં કેટલા હાડકા આવેલા છે, તો આપણા ચહેરામાં, આપણા ચહેરામાં 14 હાડકાઓ આવેલા છે. ટોટલ આખો જે ચહેરો છે, તમારું મોઢું જે છે આખું, આ આખું મોઢું જે છે એમાં 14 હાડકાઓ આવેલા છે. એ સિવાય હાથ અને પગની જો જાણકારી મેળવવી હોય તો હાથમાં અને પગમાં સરખા આવેલા છે, એટલે કે બંનેમાં 60-60 હાડકાઓ આવેલા છે. તો આ રીતે કંઈક નવું નોલેજ જાણવા મળ્યું છે. અને એ એક્સરે ફોટો જો તમે કરાવેલો હોય તો એમાં પણ ગણી અને ગણતરી કરી શકો છો. એ સિવાય કાલે આપણે વાત કરેલી કે છાતીના ભાગમાં તમને મેં જે માનવ કંકાલ દેખાડ્યું, તમે ફરીથી જુઓ, અહીંયા માનવ કંકાલની આકૃતિ અહીંયા છે ચિત્ર, એમાં તમે જોઈ શકો છો છાતીના ભાગમાં આખું પિંજરા જેવું આવેલું છે. છે તો આ જે છાતીનું પિંજર છે એમાં કેટલા હાડકાઓ આવેલા છે, તો એમાં 12 આ બાજુ અને 12 આ બાજુ, એટલે 24 હાડકાઓ, 12 હાડકાઓની જોડ અને વચ્ચે એક મોટું જાડું હાડકું આવેલું છે, એટલે ટોટલ છાતીના પિંજરમાં 25 હાડકાઓ આવેલા છે. જે વચ્ચેનું એક છે એ ગણી લઈએ, તો સાથે સાથે ગણીએ તો લખી શકાય કે છાતીના પિંજરમાં ટોટલ 25 હાડકાઓ આવેલા છે. આ ક્યાંય પૂછાવાનું નથી પણ તમને એક વધારાનું નોલેજ મળે એ માટે કહું છું. જુઓ તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 71 પર પાંસળી પિંજર, આ છાતીનું જે પિંજર છે એને પાંસળી પિંજર પણ કહેવાય. એનું બીજું નામ છે પાંસળી પિંજર. તો આ પાંસળી પિંજર જે છે એમાં 25 હાડકાઓ આવેલા છે. તમારી ટેક્સ્ટબુકમાં એનું ચિત્ર પણ આપેલું છે. એ સિવાય હાથનું ચિત્ર આ બાજુના પેજ ઉપર 70 પર આપેલું છે. એમાં તમે જુઓ તો હાથ જે છે, હવે એમાં એક પ્રશ્ન પૂછેલો છે કે તમારો હાથ જે છે એમાં, તમને એમ થાય કે આટલા બધા હાડકા આપવાની શું જરૂર હતી, કોઈ એક જ હાડકું હોત તો ચાલે. તો વિચાર કરો કે હાથમાં એક જ હાડકું હોત તો આપણે જાણીએ છીએ અસ્થિઓ વળી શકતા નથી, હાડકા જે છે એ વળી શકે નહીં. જો તમને પોષણ ન મળે અને સુક્તાન નામનો રોગ થાય તો જ હાડકા વળી જાય, નરમ બની જાય, જે નુકસાનકારક છે. હવે હાથમાં એક જ હાડકું હોત તો આપણે આંગળી, અંગૂઠો આ બધું વાળી શકે ના, મુઠ્ઠી પણ ના વાળી શકે, તો આપણે કામ પણ, ઘણા બધા કામ પણ કરી શકે નહીં. એટલા માટે હાથમાં આવેલા અસ્થિઓ, અસ્થિઓ એટલે હાડકા, એ જુદા જુદા અલગ અલગ છે. અને આપણે કીધું કે અહીંયા આંગળીથી શરૂઆત કરી આખો જે હાથ, જેને ભુજા પણ કહેવાય, આ આખા હાથમાં 60 હાડકાઓ, એટલે બંને હાથના થઈને, એક હાથના નહીં બેટા, બંને હાથના થઈને, એટલે એક હાથમાં 30, બીજા હાથમાં 30, એવી જ રીતે એક પગમાં 30 અને બીજા પગમાં 30, એમ ટોટલ 60 હાડકાઓ આવેલા છે. હવે એક પ્રવૃત્તિ આપેલી છે તમારી ટેક્સ્ટબુકમાં, પ્રવૃત્તિ નંબર 4 છે. ચલો એ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં કહે છે એક ઊંડો શ્વાસ લ્યો, સૌથી પહેલાં કહે છે એક ઊંડો શ્વાસ લ્યો અને એને થોડાક સમય સુધી રોકી રાખો. ચલો
ક્યાં સુધી રોકી રાખીએ છીએ? વધીને 2 મિનિટ અથવા બહુમાં બહુ 5 મિનિટ, એથી વધારે આપણે રોકી શકતા નથી. હવે જ્યારે ઊંડો શ્વાસ લીધો છે ત્યારે તમે છાતીના ભાગમાં આવેલા હાડકા દબાવવાનો પ્રયત્ન કરો, તો તમને ત્યાં આવી હાડપિંજરમાં બાજુમાં ચિત્ર આપેલું છે પાંસળી પિંજરનું, એ ચિત્ર જે છે એ ચિત્ર તમે જુઓ તો એવા હાડકાઓની ગોઠવણી તમને જોવા મળશે. એને દબાવતા તમે હાડકાનો અનુભવ કરી શકો છો. શક્ય હોય તો તમે એ દબાવીને પાંસળીઓ ગણવાનો પ્રયત્ન કરો. પાંસળીઓ ગણવાનો પ્રયત્ન કરશો તો તમને ધ્યાનથી એ કમ્પ્લીટ કેટલા છે એ ગણી શકશો નહીં. પણ અહીંયા વૈજ્ઞાનિકોએ એક્સરે રિપોર્ટ છે અને હાડપિંજર જે છે એનું અવલોકન કરીને, માનવ કંકાલ જે પુરાતત્વશાસ્ત્રીઓ ખોદકામ કરીને જે અસ્થિઓ ને બધું મેળવે છે જૂના જમાનાનું જે હોય અને એનું રિસર્ચ કરે છે, એના ઉપરથી આ તારણ કાઢેલું છે કે છાતીના પિંજરમાં એટલે કે પાસળી પિંજરમાં 25 હાડકાઓ હોય છે. અને એમાં ઉલ્લેખ પણ એવો કરેલો છે કે 12ની જોડ હોય છે. એટલે તમે જુઓ પાસળી પિંજરની આકૃતિ તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે, વચ્ચે આવી રીતે જાડું હાડકું છે અને 2 બાજુ આવી રીતે છે, તો બંને બાજુ 12 હાડકાઓ છે અને વચ્ચેનું જે છે એક મોટું હાડકું, એટલે 12 + 1 = 25 થાય. એટલે 25 હાડકાઓ પાંસળી પિંજરમાં આવેલા છે. હવે કહે છે આકૃતિ 8.9 એટલે કે પાંસળી પિંજરની જે આકૃતિ છે એ તમે ધ્યાનથી જુઓ તો છાતીમાં અસ્થિઓની સંખ્યા આકૃતિમાં તમે ઓળખી શકો છો. એટલે 2 બાજુની જે છે એ સરખી સંખ્યા લાગે છે. છાતીમાં હાડકા અને કરોડસ્તંભ સાથે જોડાઈને એક પાંજરાનું નિર્માણ કરે છે. હવે ફરીથી આપણે આજે માનવ કંકાલ છે એને જોઈએ, એનું અવલોકન કરીએ. તો મેં તમને કીધું કે આ પાંસળી પિંજર છે. તમે જોશો ફેરવીને તો એ પાંસળી પિંજર પાછળ પણ એ જ રીતે જોડાયેલું છે અને આખું પાંજરું હોય એ રીતે તૈયાર કરે છે. પાછળ આગળ જેમ વચ્ચે હાડકું આવેલું છે એવું હાડકું છે નહીં, એ અલગ છે. એનું નામ શું છે? તો એનું નામ છે કરોડસ્તંભ. આપણા છાતીના ભાગમાં જે પાંસળી પિંજર આવેલું છે એ આખું પાછળના પીઠની સાઈડને જોડીને આખું પિંજરું તૈયાર કરે છે, જેને પાંસળી પિંજર કહેવામાં આવે છે, જે શંકુ આકારનું હોય છે. અને એ જે આખું પિંજરું તૈયાર થાય છે એમાં પાછળ આ જે પાંસળીઓ જે છે એ હાડકાઓ એ અસ્થિઓ જે છે જોડાયેલા છે, એની પાછળ કેટલાક વચ્ચે આગળ જેમ જાડું વચ્ચેનું હાડકું હતું એમ પાછળ પણ જોવા મળે છે, જેને કરોડસ્તંભ, પાછળ જે જોવા મળે છે એને કરોડસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ છે કરોડસ્તંભ. અને આ કરોડસ્તંભ જે છે એમાં જુદા જુદા કેટલા મણકા આવેલા હોય છે, તો કરોડસ્તંભ વિશે આપણે કંઈક નવું જાણીએ. હવે કહે છે તમારા કેટલાક મિત્રોને, તમારા આજુબાજુમાં રહેતા અથવા તમારી સાથે શાળાએ આવતા કેટલાક મિત્રો, તમારા ભાઈબંધ છે, એને ઘૂંટણ વાળ્યા વગર, એટલે કે આ પગનું જે ઘૂંટણ ઢીંચણ છે એ વાળ્યા વગર પગને એમ કે છે આ ઘૂંટણ નહીં વાળવાનો અને તમારે સીધું આંગળી જે છે હાથની એ પગને અડાડવાની છે. એટલે આપણે જે યોગા કરીએ છીએ એમાં આપણે દાવ કરીએ છીએ એમાં પણ આવે છે કે આપણે સીધા વળવાનું છે. તમે અત્યારે આ પ્રવૃત્તિ કરી શકો છો, તમારી જગ્યાએ ઊભા થઈ જાઓ અને તમે આ પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરો. પગ જે છે એની આંગળીને આખા પગ ઢીંચણથી વાળવાના નથી, કોઈ પણ બાળકોએ પગ ઢીંચણથી વાળવાના નથી. તમે સીધા એમ વળીને આંગળીથી પગની આંગળીને અડવાનો પ્રયત્ન કરો. હવે જ્યારે તમારો મિત્ર આ પ્રવૃત્તિ કરે છે કે હાથથી આખો વળીને ઢીંચણ વાળવાનો નથી, પગ સીધા ટટ્ટાર રાખવાના છે અને આમ વળે છે, ત્યારે તમે એની પીઠ ઉપર હાથ ફેરવશો તો તમને આ જે કરોડ સ્તંભ છે એ ચોખ્ખું જોવા મળશે. તમે એનો અનુભવ કરી શકો છો. તમે જે અનુભવ કરો છો, તમે જ્યારે મિત્ર આખો વાકો વળે છે ત્યારે તમે પાછળના ભાગમાં જે અનુભવ કરો છો એ શું છે? મેરુસ્તંભ. આ મેરુસ્તંભ જે છે એનું બીજું નામ છે કરોડસ્તંભ. એટલે કે તમે એને મેરુદંડ, મેરુસ્તંભ અથવા મેરુદંડ
अथवा तो करोड़स्तंभ एवं पण कही सको छो। अने आ करोड़स्तंभनी आकृति तमारी टेक्स्टबुक में आकृति 8.10 में आपेली छे, तमे जुओ अने एनुं अवलोकन करो तो ए केवा प्रकारे होय छे, तो तमने एमां जुदा जुदा नाना नाना हाડકાઓ જોવા મળે છે। આ કરોડસ્તંભ જે છે એ નાના નાના હાડકાઓ જોડાઈને બનેલું જોવા મળે છે। તો કરોડસ્તંભમાં આ નાના નાના હાડકાઓ જે આવેલા છે, આ નાના નાના હાડકાઓ જે છે એને એની સંખ્યા કેટલી હશે? તો કરોડ રજ્જુમાં આ નાના નાના જે હાડકાઓ આવેલા છે એને મણકા કહેવામાં આવે છે। એટલે આપણે કહી શકીએ કે કરોડ રજ્જુમાં કુલ આપણું જે કરોડ રજ્જુ છે એ કરોડ રજ્જુમાં કુલ કેટલા મણકાઓ આવેલા છે? તો કુલ 33 મણકાઓ આવેલા છે, લગભગ તો હા શ્યોર 33 મણકાઓ આવેલા છે। હવે મણકા એટલે શું? તો એ મણકાની તમે આકૃતિ જોશો તો તમને એ અસ્થિઓ જે છે એની સાથે ગોળ વળેલી આખી લાઈન જોવા મળે છે। જો મણકા પણ ત્યાં દોરેલા છે જે એકબીજાને જોડતા હોય એવા જોવા મળે છે। જો આકૃતિ 8.10 અહીંયા છે, આ જે આકૃતિ છે એ કરોડસ્તંભની છે જેને મેરુદંડ પણ કહેવાય, અને એમાં નાના નાના હાડકાઓ છે અને એની આખી બનેલી રચના છે, એમાં મણકાઓ પણ આવેલા છે। તમને પ્રશ્ન થાય કે કરોડરજ્જુમાં આ કરોડરજ્જુ જે છે, આ કરોડરજ્જુ જે છે એમાં કેટલા મણકાઓ આવેલા હોય છે? તો કરોડરજ્જુમાં 33 મણકાઓ આવેલા હોય છે। કરોડસ્તંભ એક જ લાંબા હાડકાનો બનેલો હોત તો આપણે નીચેની તરફ વળી શકતા ન હોત। જો કરોડસ્તંભ એક જ હાડકાનું બનેલું હોત, તમને એમ થાય કે કરોડસ્તંભ આખું સ્તંભ એટલે થાંભલો, તો એક જ આપ્યું હોત તો શું કામ જુદા જુદા હાડકા આપ્યા? તો જેમ બેટા હાથમાં પણ એક હાડકું હોત તો આપણને ઘણી બધી મુશ્કેલી પડે, એમ કરોડરજ્જુમાં પણ જો નાના નાના હાડકા જોડાયેલા ન હોત અને એક જ હાડકું હોત તો આપણે નીચે તરફ વળી શકીએ નહીં। તમારા મિત્રને ઊભા થઈ હાથ વડે કોઈ દિવાલને ધક્કો મારવાનું કહો, શું તમને તેના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે? આપણે આમ હાથના આ કરીએ ને એટલે અહીંયા બે ઉપસેલા અસ્થિઓ, અસ્થિ એટલે હાડકા જોવા મળે છે। જો તમારી ટેક્સ્ટબુકમાં આકૃતિ 8.11માં ખભાના અસ્થિઓ આપેલા છે, હવે આવું નવું નોલેજ જાણ્યું એટલે તમને એમ પણ થતું હશે કે આ ખભાના અસ્થિઓ, સ્કંદ એટલે ખભો થાય, સંસ્કૃત શબ્દ છે સ્કંદ એટલે ખભો, આ જે સ્કંદ છે એમાં કેટલા હાડકાઓ આવેલા છે? તો એમાં 4 હાડકાઓ આવેલા છે। અને આ જે ખભાની અસ્થિઓ છે એનું ચિત્ર તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, એમાં કહે છે ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે જેને સ્કંદાસ્થિ કહેવામાં આવે છે। વ્યાખ્યા લખવી હોય સ્કંદાસ્થિ, સ્કંદાસ્થિ અહીંયા શબ્દ છૂટો પડે છે એટલે તમને એનો અર્થ મળે સ્કંદ એટલે ખભો અને અસ્થિ એટલે હાડકું, એટલે કે ખભાના હાડકા। અને એની વ્યાખ્યા આપવી હોય તો તમે કહી શકો કે જ્યારે હાથ સીધો કરવામાં આવે છે ત્યારે ખભા આગળ બે, તમે વ્યાખ્યા લખી શકો કે જ્યારે હાથ સીધો કરવામાં આવે, અથવા તમારે ન લખવું હોય તો તમે એમ પણ કહી શકો કે હાથમાં ખભા પાસે બે ઉપસેલ અસ્થિઓ, અથવા તમે હાડકા એવો શબ્દ વાપરી શકો છો, હાથમાં ખભા પાસે બે ઉપસેલ અસ્થિઓ જોવા મળે છે જેને સ્કંદાસ્થિ કહેવામાં આવે છે અથવા કહે છે। ઘમાં અને ધ બે અલગ હોય એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું। તો આ સ્કંદાસ્થિ જે છે એનું ચિત્ર તમારી ટેક્સ્ટબુકમાં આપેલું છે, આપણે ખાલી એની માહિતી મેળવી કે સ્કંદાસ્થિ છે એ શું છે? તો કે હાથમાં ખભા પાસે જે બે હાડકાઓ આવેલા છે, જે ઉપસેલા છે, ઉપસેલા હાડકાઓ છે એને આપણે સ્કંદાસ્થિ કહીએ છીએ। તો આજના લેક્ચરમાં આપણે માનવ કંકાલ,
માનવ કંકાલમાં એક હાથ, એક પાંસળી પિંજર અને એક કરોડરજ્જુ વિશે સમજ્યા. ફરીથી વાત કરીએ હાથની. સૌથી પહેલાં માનવ કંકાલમાં હાથની વાત કરીએ તો હાથમાં અસંખ્ય હાડકાઓ આવેલા છે. જો હાથમાં એક જ હાડકું હોત તો આપણે એને વાળી ન શકીએ, મુઠ્ઠી ન વાળી શકીએ અને આપણે ઘણા બધા કાર્યો હાથથી કરીએ છીએ એ કરી શકીએ નહીં. એ સિવાય વાત કરી પાંસળી પિંજરની, તો કોને પાંસળી પિંજર કહેવામાં આવે છે? તો છાતીના ભાગમાં એક આખું હાડકાઓ, જુદા જુદા હાડકાઓ અને કરોડસ્તંભ ભેગા મળીને, સાથે મળીને એક પિંજરા જેવી રચના તૈયાર કરે છે, પાંજરાનું નિર્માણ કરે છે એકબીજા હાડકાઓ જોડાઈને, અને એને પાંસળી પિંજર તરીકે ઓળખવામાં આવે છે. આ પાંસળી પિંજર કેવા આકારનું હોય છે? તો શંકુરૂપી જોવા મળે છે. અને એ શું કામ છે? તો આપણે જાણીએ છીએ કે આપણું હૃદય ડાબી સાઈડ આવેલું છે ને, આપણું હૃદય ડાબી સાઈડ આવેલું છે, હૃદય બહુ નાજુક હોય તો આ પાંસળી પિંજર જે છે એ શું કરે છે? તો આપણા શરીરના અમુક અંગો જે છે એનું રક્ષણ કરે છે. આ પાંસળી પિંજરના લીધે જ આપણા શરીરના અંદર આવેલા જે અંગો છે એ સુરક્ષિત રહે છે, જે શરીર માટે બહુ મહત્ત્વપૂર્ણ છે, જીવન માટે પણ બહુ જરૂરી છે. હવે તમે જોજો, આ પાંસળી પિંજર ન હોત તો હૃદય તો બહુ ઓછું આવે, ક્યાંક ભટકાણા હોય તો, પણ પાંસળી પિંજર છે એને રક્ષણ પૂરું પાડે છે, સુરક્ષિત રાખે છે, જેના કારણે અંદર આવેલા અંગો સુરક્ષિત રહે છે. ત્યારબાદ આપણે જોયું હતું કરોડસ્તંભ. કોને કરોડસ્તંભ કહેવાય? તો તમે જ્યારે કોઈ, તમે પોતે અથવા કોઈ તમારો મિત્ર આખા ઢીંચણથી વળ્યા વગર જ્યારે હાથના આંગળીને પગની આંગળી સુધી લઈ જાઓ છો અને પાછળ પીઠ ઉપર જ્યારે હાથ ફેરવો ત્યારે તમને આગળ પાંસળીની જે રચના છે એવી જ આખી રચના જોવા મળે છે, એને કરોડસ્તંભ અથવા તો મેરુદંડ તરીકે ઓળખવામાં આવે છે. આ કરોડસ્તંભ જે છે એમાં કરોડરજ્જુ આવેલો છે અને આ કરોડરજ્જુમાં 33 મણકાઓ આવેલા હોય છે. એ સિવાય આપણે એ વાત કરી કે કરોડસ્તંભમાં નાના નાના જુદા જુદા હાડકાઓની રચના બનેલી છે. જો આવી રચના ન હોય અને સીધું એક હાડકું આપ્યું હોત તો જેમ આપણે વાત કરી કે હાથથી ઘણા બધા કાર્યો થાય છે, તો આપણે પીઠ વાળી પણ શકીએ નહીં, આ બાજુ કે આ બાજુ આપણે ફેરવી શકીએ નહીં. એટલા માટે જુદા જુદા નાના નાના હાડકાઓ જે છે એ જોડાઈને રચના બનેલી છે. ત્યારબાદ આપણે જોયું સ્કંધાસ્થિ. કોને સ્કંધાસ્થિ કહેવાય? તો તમને એમાં પ્રવૃત્તિ કરવાનું કીધું છે કે તમારા બે હાથથી કોઈ વસ્તુને ધક્કો મારવાનો પ્રયત્ન કરો ત્યારે તમને ખભા પાસે બે ઉપસેલા હાડકાઓ જોવા મળશે, અને આ બે ખભા પાસે ઉપસેલા બે હાડકાઓ, અસ્થિઓ જે છે તેને સ્કંધાસ્થિ તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે અહીંયા આટલું રાખીએ. નેક્સ્ટ હવે પછીના લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે નિતંબાસ્થિ અને માનવ ખોપરી, ખોપરી શબ્દથી તમે પરિચિત છો, આ માનવ ખોપરી, અને અત્યાર સુધી તમે એ જાણ્યું છે કે હાડકાઓ સખત મજબૂત હોય છે જે વળી શકતા નથી, પણ શરીરમાં એવા બીજા અસ્થિઓ પણ છે, અસ્થિ એટલે હાડકા, કે જે વળી શકે છે, તો એને હાડકા કહેવાય કે નહીં? જો હાડકા ન કહેવાય તો એનું નામ શું હોય? આ નવી કંઈક વસ્તુ જે છે આપણા શરીરમાં, એના વિશે આપણે હવે પછીના લેક્ચરમાં મળીશું ત્યારે સમજીશું. ત્યાં સુધી આજે જે ભણ્યા છો એ બધું એકવાર રિફર કરજો, વાંચજો, અને જે તમને ફોટો મોકલવામાં આવે છે બોર્ડ વર્કનો એ તમે ફેરબુકમાં લખી લેજો. ત્યાં સુધી આવજો.